વેલકમ ઓલ ટુ માય ચેનલ. આજે આપણે એકાદશીની વ્રત કથાઓની વાત કરીશું. તમને ખ્યાલ જ છે કે એકાદશીની વ્રત કથાઓ ફક્ત સાંભળવાથી પણ ઘણો લાભ થાય છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. વર ઉક્થિની એકાદશી, ચૈત્ર વદ 11. શ્રી કૃષ્ણ ભગવાનની જય. ધર્મરાજા યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને ચૈત્રવદ એકાદશીનું નામ અને મહિમા અંગે પૂછતા શ્રીકૃષ્ણએ કહ્યું, હે ધર્મરાજા, આ એકાદશી આ લોકમાં અને પરલોકમાં સૌભાગ્ય આપવાવાળી છે. તેનું નામ વરઉથિની એકાદશી છે. વરઉથિની એકાદશીના વ્રત પ્રભાવે સર્વકાળમાં સુખ પ્રાપ્ત થાય છે અને પાપનો નાશ થાય છે, સૌભાગ્ય મળે છે. અને કોઈ દુર્ભાગ્ય સ્ત્રી એ આ વ્રત કરે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સર્વલોકને ભક્તિ અને મુક્તિ આપનારી વરઉથિની છે અને માનવીને સર્વ પાપથી દૂર રાખી ગર્ભવાસથી મુક્તિ અપાવે છે. આ વરઉથિની એકાદશીના વ્રતના પ્રભાવથી માંધાતા રાજા સ્વર્ગમાં ગયા હતા. ધુંધમાર રાજાનો પણ તેનાથી જ મોક્ષ થયો હતો. આ એકાદશી કરનારને 10,000 વર્ષ જેટલા તપનું ફળ મળે છે. તેની આલોક અને પરલોકની બધી જ કામનાઓ પૂર્ણ થાય છે. આ એકાદશી કરનારને બધા દાનોનું પુણ્ય મળી રહે છે. આ એકાદશી કરનારને કન્યાદાનનું પણ ફળ મળે છે. એકાદશીએ સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું. વરઉથિની એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? કૃપા કરીને એનો મહિમા બતાવો. શ્રીકૃષ્ણ બોલ્યા, રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં વરઉથિની એકાદશી આવે છે. તે ઇન્દ્રલોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે. વરઉથિનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ ફળ આ વરઉથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો. એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યું અને રાજાના પગ ચાવવા માંડ્યું. રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો. થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચી અને છેક જંગલમાં લઈ ગઈ. હવે રાજા ગભરાઈ ગયો, પણ તપસ્યા અને ધર્મના કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. રાજાની પુકાર સાંભળી ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ શ્રી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો. રાજાનો પગ રીંછ ખાઈ ચૂક્યો હતો, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થઈ ગયો અને તેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, દુઃખી ના થઈશ. તું મથુરા જા અને ત્યાં વરઉથિની એકાદશીનું વ્રત કરીને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે, જેના પ્રભાવથી તું ફરીથી સુદૃઢ અંગોવાળો થઈ જઈશ. આ રીંછે તારો પગ ખાધો છે, તે તારા પૂર્વજન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માની ને રાજાએ મથુરા જઈ અને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું, જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો. શ્રી કૃષ્ણ ભગવાનની જય.